ફ્રેન્ડ્સ આની પેલા પેપર 1 માં આપણે જેનું ડિસ્ક્રિપ્શન કર્યું હતું ઈમેલ રાઇટિંગ યાદ હોય તો આપણે એની ફોર્મેટન એની ફોર્મેટના 6 પાર્ટ અને મેઈન પાર્ટ અને મેં તમને ડ્રો કરવાનું કીધું હતું કે આટલું હોવું ત્યાં ડ્રો કરજો હમ ઇન્સ્ટ્રક્શન જોવાની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે તમારે ઈમેલ રાઇટિંગમાં ફ્રોમમાં ટુમાં સબ્જેક્ટમાં બોડી મેઈન પાર્ટમાં સેલ્યુટેશન નેમમાં હે એન્ડિંગ ક્લોઝિંગ પેરામાં શું લખવું એ લખવું પ્રિન્સ મહેતા અહીં તમને આપેલું છે કે પ્રિન્સ મહેતા નામનો વ્યક્તિ છે એ ઈમેલ લખે છે તમારે ઈમેલ લખવાનું નથી થતો તમારે વતી લખવાનું ઓન બિહાફ ઓફ પ્રિન્સ મહેતા એના વતી લખવાનું છે ઈમેલ પણ તમારે 30 વર્ડ્સ કીધા છે એટલે જોજો ને પેજ આખું ભરી આવતા નહીં પાછું હો પોતાના ફ્રેન્ડને અહીંયા અહીંયા મહત્વની વાત આવી આ વસ્તુ અતિશય મહત્વની ફ્રેન્ડને ઈમેલ લખાય છે એટલે ડિયરને એવા શબ્દોનો યોર સિન્સિયર ફ્રેન્ડ એવું લખવાનું યાદ છે ને ઓલું સમજાવ્યું હતું અમે હા રુદ્રજાની રુદ્રજાની નામનો એનો ફ્રેન્ડ છે એને તમારે લખવાનું છે ઓન એને રુદ્રજાનીનું ઈમેલ આઈડી તમને આપી દીધું જા રહ્યું છે ફ્રોમ વાળું ઈમેલ આઈડી તમારે જનરેટ કરવું પડે જનરેટ કરી લેવાનું તમારે ફલાણા ઢીકણા નામ લખી પ્રિન્સ મહેતા એટલે તમારે ફલાણા નામ આપ્યું એ લખજો પાછું રુદ્ર મહેતા સ્પેસ છોડ્યા વગર પછી તમારી પોતાનું કોઈ પણ વસ્તુ ટૂંકમાં નંબર એવું લખી નાખો ને @gmail.com લખીએ અને હવે તમને સબ્જેક્ટ આપ્યો છે ઇન્વિટેશન ટુ સ્પેન્ડ દિવાળી વેકેશન દિવાળી વેકેશનને સ્પેન્ડ કરવાનું છે પોતાના પ્લેસ એટલે પોતાના ગામમાં એને બોલાવવાનો છે બોડી પાર્ટમાં આ રીતના શબ્દ તમારે આના વિશે લખવાનું છે કે ભાઈ અહીંયા આવજે દિવાળી મજા આવજે ભૂકા કાઢી નાખજો આપણે ખાવું પીવું ફટાકડા ફોડશું પ્લેઇંગ વિથ ફાયરમાં તો નહીં ફટાકડા ફોડવાની વાત છે બરાબર ઓર અથવામાં તમારા રિપોર્ટ રાઇટિંગ છે જે રિપોર્ટ રાઇટિંગમાં તમને યાદ હોય મેં તમને કીધું સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવશે ડેટ કેવી રીતના વાંચવાની જુઓ જઈને ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ રિપોર્ટમાં તમારે ટ્રી એને પ્લાન્ટેશનનો પ્રોગ્રામ હતો એના વિશે કઈ જગ્યાએ તો કે સ્કૂલ વિશે અને જો ખાસ ખાસ મહત્વની વાત તારીખ તમને પર્યાવરણ દિવસની આપી છે 5th June એ બી છે ને હે તો 5th June લખતો કે રિપોર્ટ છે ખાસ યાદ રાખો રિપોર્ટ મેં તમને સમજ ભૂતકાળમાં ઘટના ઘટી ગઈ હોય તો એ તારીખ લખવાની થાય ને 5th+ લખવાની થશે એટલે કે તમે 6 કે 7 તારીખ લખી શકો રિપોર્ટમાં રિપોર્ટની તારીખ તમારે મેન્ટેન કરવાની ગામનું નામ લખવું એટલે લખી નાખો ગામનું નામ તો આપણા ગામનું નામ લખવું હોય જૂનાગઢ લખવું એટલે લખી નાખજો એમાં કાંઈ વાંધો નહીં સાદા ભૂતકાળમાં લખવાનું તારીખમાં ધ્યાન રાખવાનું સ્કૂલ વિશેના થોડા શબ્દો એન્વાયરમેન્ટ આજુબાજુનું વાતાવરણ કેવું હતું કોણે પ્લાન્ટ કર્યું ચીફ ગેસ્ટ કોકને બોલાવ્યો હોય પ્લાન્ટ કરવાટું તો વાંધો નહીં આપણે મેં પોતે આટલા ટ્રી પ્લાન્ટ કર્યા એમ લખવું ખ્યાલ છે હે તો આ બધું તમારે રિપોર્ટ રાઇટિંગમાં લખવાનું છે